પીએમ મોદી સુરત પ્રવાસે આવ્યા છે. નવરાત્રીના ઉપવાસમાં સુરત આવવું અને સુરતના જમણ વિના જાવ એ કઠિન છે. પીએમ મોદીએ કહ્યું, નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ જોવા મળે છે. વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદી સુરતના એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોળાદરા હેલીપેડ પર પહોંચ્યા હતા. ત્યારબાદ હેલીપેડથી રોડ શોની શરૂઆત થઈ હતી. રોડ શો બાદ ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતા કરતા જણાવ્યું હતું કે સુરતમાં નવરાત્રીના દિવાળી જેવો માહોલ છવાયો છે. વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં 3,472.54 કરોડના 59 વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે નવરાત્રીના ઉપવાસમાં સુરત આવવું અને સુરતના જમણ વિના જાવ એ કઠિન છે. સુરતે 4P નું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઇલેક્ટ્રિક વ્હીકલ વાળું સિટી તરીકે ઓળખાશે. ગોડોદરા માણસી આસ્તિક વિદ્યાલયના મેદાનમાં હેલીપેડથી લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ સભા સ્થળ સુધીના 2.70 કિલોમીટરના રૂટ પર મેગા રોડ શો યોજાયો હતો. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકો તેમની પુષ્પવર્ષાથી વધાવ્યા હતા. રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતની લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ રહે છે. ભાજપ પ્રદેશ સી આર પાટીલના લોકસભામાં વિધાનસભા વિસ્તારના છે. નરેન્દ્ર મોદીના આગમનને લઈ મહારાષ્ટ્ર સમાજમાં પણ ભારે ઉત્સાહ માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિવાદનમાં પર મહારાષ્ટ્રીયન સમાજના બાળકો દ્વારા લોકગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગુજરાત કે લોકો કા, સુરત કે લોકો કા ધન્યવાદ કરને કે લીએ મેરે શબ્દ ભી કમ પડ રહે હૈ, ઇતના પ્યાર આપને દિયા. सूरत में विकास का लाभ जिस तरह हर घर तक पहुंच रहा है, वो जब मैं देखता हूं, सुनता हूं, तो मेरी खुशी अनेक गुना बढ़ जाती है. इसी क्रम में आज सूरत के विकास से जुड़ी अनेक परियोजनाओं का ઉદ્ઘાટન યા શિલાન્યાસ કિયા ગયા હૈ. ઇનમે સે અધિકતર પ્રોજેક્ટ સામાન્ય સુરતવાસીઓ કો, મધ્યમ વર્ગ કો, વ્યાપારી વર્ગ કો યે અનેક પ્રકાર કી સુવિધાએં ઓર લાભ પહોંચાને વાલે હૈ. મુજે બતાયા ગયા કી અમૃત સરોવર, 75 અમૃત સરોવર સુરત મેં ઉસકા કામ બહોત તેજી સે ચલ રહા હૈ. ઇસકે લીએ ભી જિલે કે સભી સાથી, શાસન પ્રશાસન હર કોઈ ઓર મેરે સુરતવાસી ભી બધાઈ કે પાત્ર હૈ. साथियों, सूरत शहर लोगों की एकजुटता और जन भागीदारी दोनों का बहुत ही शानदार उदाहरण है. हिंदुस्तान का कोई प्रदेश ऐसा नहीं होगा जिसके लोग सूरत की धरती पे न रहते हो. एक प्रकार से मिनी हिंदुस्तान सूरत की सबसे बड़ी खासियत यह है कि ये शहर सूरत, इस बात के लिए मैं हमेशा उसका गर्व करता हूं, ये शहर श्रम का सम्मान करने वाला शहर है.